નમસ્કાર ખેડૂત મિત્રો આજના કૃષિ દર્શનના આ કાર્યક્રમમાં આપ ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે અમે ફરી વખત એક નવો વિષય લઈને આપની સામે ઉપસ્થિત થયા છીએ આજનો વિષય છે હઠીલા નીંદણોનું નિયંત્રણ આજે અમારી સાથે સ્ટુડિયોમાં પોતાનો કિંમતી સમય ફાળવીને ઉપસ્થિત થયા છે ડોક્ટર આર કે માથુકિયા સાહેબ જે જુનાગઢ યુનિવર્સિટી ખાતે કૃષિ વિજ્ઞાન વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે જે અઠીલા નિંદણ અને એના નિયંત્રણ કેમ કરવું એમાં એ નિષ્ણાત છે તજજ્ઞ છે આજનો વિષય શરૂ કરતા પહેલાં આપણે એમનું સ્ટુડિયોમાં સ્વાગત કરીએ છીએ સાહેબ દૂરદર્શન કેન્દ્રના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે સાહેબ ખેડૂત મિત્રોના ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે એમાં હઠીલા નિંદણો એટલે શું નિંદણ વિશે તો ખેડૂતો જાણતા જ હોય છે પણ એની અંદર જે હઠીલા નિંદણો છે એ શું છે અને એની અંદર એનો સમયકાળ કાર્યકાળ કેટલો હોય છે એ વિશે મારા ખેડૂત મિત્રોને માહિતી આપશો ખૂબ જ આજનો વિષય પણ સરસ છે અને ખેડૂતોને ઉપયોગી છે તો હઠીલા નિંદણો જેમ આપણે અમુક હઠીલા બાળકો હોય બૈરા અમુક હઠીલા હોય બરાબર નીંદણો પણ હઠીલા હોય સાચી વાત છે કે જે નીંદણો આપણા ખેતરમાં થાય છે એમાંથી અમુક નીંદણો એવા હોય કે એનું નિયંત્રણ ખૂબ જ અઘરું હોય કોઈ પણ ઉપાયો કરીએ સાથી ચલાવીએ હાથ નિંદામણ કરીએ દવાઓ છાંટીએ સંપૂર્ણ ઉપ ઉપાયો કરીએ છતાં પણ નિયંત્રણ સચોટ રીતે ન થતું હોય અથવા તો સો ટકા ન થતું હોય બરાબર એવા નિંદણોને આપણે અઠીલા નિંદણો તરીકે ઓળખીએ છીએ બરાબર એનું જે સમયકાળ હોય છે એનો કાર્યકાળ હોય છે એ કેટલો હોય છે સાહેબ હા આપણે આપણે નિંદણો છે બધા એમાં અમુક આપણી ઋતુ પ્રમાણે હોય અમુક એક વર્ષમાં એનું જીવનચક્ર પૂરું થતું હોય અમુકનું બેમાં થતું હોય અમુક બે વર્ષથી વધારે પણ સમયગાળો હોય થયા જ કરે બરાબર આવા બહુ વર્ષાયું તો આ બધા નિંદણોમાંથી અમુક અઠીલા નિંદણો વરસાયું છે અમુક દે વરસાયું છે અમુક બહુ વર્ષાયું પણ છે બરાબર છે તો શું થાય કે વર્ષાયું હોય એનું બીજથી બીજનું જે જીવનચક્ર હોય એ વર્ષમાં પૂરું થઈ જાય અથવા તો આપણે ધારો કે ચોમાસું છે તો ચોમાસામાં ઉગે બીજ ઉત્પાદન થાય ને એનું જીવનકાળ પૂરો થઈ જાય એને આપણે વર્ષાયું કહીએ દ્વિવર્ષાયું હોય એમાં શું થાય કે પહેલાં વર્ષે એમાં બીજ આવે વૃદ્ધિ થાય બીજા વર્ષે એનું જીવનચક્ર પૂરું થાય બહુ વર્ષાયું હોય એમાં ચાલ્યા જ કરે કે એમાં બીજની જરૂરિયાત ઓછી હોય પણ વાનસ્પતિક એના અંગો હોય એનાથી એનું પ્રસર્જન થતું હોય બરાબર તો એ વર્ષો સુધી એનું જીવન ચક્ર ચાલ્યા કરે પૂરું જ ના થાય અને સાહેબ આ જે હઠીલા નીંદણો છે એના કયા કયા પ્રકાર એના નામ એવું કંઈ હોય છે આની અંદર એની માહિતી પણ અમારા ખેડૂત મિત્રોને આપશો હા આમ તો ખેડૂતભાઈઓ જાણે જ છે કે આવા કેટલા બધા હઠીલા નીંદણો છે શરૂઆત કરીએ આપણે ધરોથી અથવા તો જેને આપણે ધ્રોકડ કહીએ છીએ જે આપણે લોનમાં આપણે વાવીએ છીએ એ ધરો બરાબર બરાબર છે તો એ પહેલું નિંદણ છે એ હઠીલું છે ગમે એમ કરીએ એ નિયંત્રણ થાય નહીં એવું જ અત્યારે એક માથાનો દુખાવો જેને આપણે કહીએ કે અઘરી આઈટમ આપણે અત્યારની ભાષામાં કહીએ તો એ ચીઢો છે ક્યાંક એને છૈયા કહીએ ક્યાંક મોથા કહે આ બીજું નિંદણ છે એ ચીઢો અથવા તો આપણું છૈયા એવું જ ત્રીજું છે નાળી કોઈ કે કોઈ નોળી કે કોઈ નારી કે બરાબર આ એક વસ્તુ છે એ સિવાય પણ આપણે વાત કરીએ તો જે ભેજવાળી જે જગ્યાઓ રહેતી હોય કેનાલોનો એરિયા હોય નીચી જમીનો હોય પાણી ભરાતા હોય બરાબર તો ત્યાં દાભડો છે ઘા બાજરીઓ છે અથવા તો જ્યાં તળાવ જેવું પાણી ભરાતું હોય ત્યાં જલકુંભી છે આવા નીંદણો પણ રહીએ અમુક અમુક આપણા પાકો છે એમાં હવે પરજીવી નિંદણો છે એ પણ આવા હઠીલા છે આગિયો છે વાકુંભો છે બરાબર અમરવેલ છે અને હવે આપ આપ જોઈ રહ્યા છો કે રોડ સાઈડ છે કે પડતર એરિયા છે સોસાયટીના અમુક પડતર એરિયા છે રેલવેની લાઈન છે એની આજુબાજુ તો ગાજર ઘાસ તો આવા ઘણા બધા નિંદણો છે અને હમણાં હમણાં તો આપણા જે સાદા સામાન્ય નિંદણો હતા એ પણ હવે અઠીલા થઈ ગયા દાખલા તરીકે શેષમૂળ હા બરાબર એ સિવાય ક્યાંક ક્યાંક તાંજળજાનું નિયંત્રણ નથી થતું ક્યાંક ક્યાંક ચીલનું નિયંત્રણ નથી થતું તો હવે ઘણા બધા નિંદણો અઠીલા થવા છે બરાબર એનું કારણ ચેતનભાઈ વાત કરું તો આ જે આપણી પાક પદ્ધતિઓ છે આપણું જે નિયંત્રણની ખેતી પત્તીઓ છે અને ખાસ કરીને આ બદલાતું હવામાન બરાબર જેને આપણે ક્લાઇમેટ ચેન્જ કહીએ કે ગ્લોબલ વોર્મિંગ કહીએ આ બધાની સંયુક્ત સરવાળે અસર આ અઠીલા નિંદણોનો ઉદ્ભવ એટલે આપણે એમ કહી શકીએ કે એને પ્રોત્સાહન આ બધા ઋતુઓથી એને મળતું હોય છે બધા આ જે પરિબળો છે એ એનાથી આ અઠીલા નિયંત્રણનો વિકાસ થયો છે આજે સાહેબ આપણે અઠીલા નિયંત્રણો વિશે જ વાત કરવી છે એમાં તમે જે કીધું ચીઢો નાળી પછી કા વાકુંબો આ બધા જે નિયંત્રણો છે એમાં સૌથી પહેલાં ચીઢો એટલે કે એ જે નીંદણ છે ટૂંકમાં એના વિશેની વાત કરો મારા ખેડૂત મિત્રોને એને વિસ્તૃત કરો કે માનો કે એમના ખેતરમાં કે આજુબાજુમાં જો આ નીંદણ ઉગ્યું હોય તો એનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય દવા નાખી શકાય કે કેવી રીતે એનું કરી શકાય એ બધી વાત કરો પહેલાં તો ચીઢો કે છૈયા મોથા આપણે જેને કહીએ છીએ એની થોડી વાત કરી લઈએ કે એ કેવું હોય બરાબર છે તો આ એક બહુ વર્ષાયું નીંદણ છે ટૂંકમાં વર્ષો સુધી થયા જ કરે છે એ એકદળી છે આમ પાન થોડાક ઘાસ કરતા થોડા પોળા છે લીસા છે બરાબર પણ એક દળી નીંદણ છે બીજું કે એનું મોટા ભાગનું પ્રસર્જન એટલે કે એનો ફેલાવો હા પ્રસર્જન જેને આપણે કહેવાય તો એ નેવું પંચાણું ટકા એનું પ્રસર્જન ગાંઠો દ્વારા થાય છે બરાબર છે ફક્ત પાંચથી દસ ટકા જ એનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે એમાં બીજ પણ થાય અને ગાંઠો પણ થાય ખેડૂતો જાણે છે કે એની ગાંઠોની હારમાળા હોય જેને આપણે ચેઇન કહેવાય બરાબર છે કે સાત આઠથી માંડીને દસ ગાંઠો હોય હા એટલે જ એનું નિયંત્રણ અઘરું છે કે આપણે જે દવા એક તો લીસા પાન ટકતી નથી બરાબર બીજું કદાચ જે કઈ દવા ઉતરે પાંચ દસ ટકા બરાબર એ પેલી ગાંઠ સુધી આવી ને બીજી ગાંઠ સુધી પહોંચે નહીં સાચી એટલે જે ગાંઠો રહી ગઈ છે એમાંથી પાછા છોડ ફૂટે બરાબર છે એટલે આ એની આપણે વાત કરી તો એની આપણે ઓળખાણ આપણે વાત કરી જો આ કેવું ગંભીર છે એનો એક દાખલો આપો તમને હા બરાબર કે એક બાય એક ફૂટ નો એરિયા હોય ને હાજી વિસ્તાર હા એમાં એક ચીઢો છોડ હોય બરાબર તો એક વર્ષમાં હા આ એક બાય એક ફૂટમાં એની છપ્પન ગાંઠો થાય ઓહો બરાબર છે અને લગભગ અલા છપ્પન છોડ થાય અને બસો તો અંદર ગાંઠો થાય જે આપણને દેખાય એની ઓહો એક છોડનું નિયંત્રણ ના કરો તો બસો ગાંઠો એક વર્ષમાં થાય વિચાર કરો કે એક છોડ ચીઢોનું મહત્વ કેટલું છે સાચી વાત છે સાહેબ ખરેખર આ ચીઢોની જે તમે વિસ્તૃત વાત કરી કે હવે જે આપણે જોઈ નથી શકતા તો એનું નિયંત્રણ કેમ કરવું એટલે જે અઘરું પડતું હોય છે તો એ છતાં પણ આપ તજજ્ઞ છો તો એ વિષય પર પણ અમારા ખેડૂત મિત્રોને નિયંત્રણ ખરેખર કરવું જ પડે એમ છે એ વિશે માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો બહુ અગત્યનો આ નિંદણ છે આપ સૌ જાણો જ છો કે આપણે બધાય પ્રયત્ન કર્યા છતાંય એનું નિયંત્રણ થતું નથી તો આમાં સંકલિત પગલાં લેવા પડે બરાબર કોઈ એક પત્તીથી આનું નિયંત્રણ ના થાય તો જે જે આપણને અનુકૂળ જે પદ્ધતિ આવે એ બધાની અમલવારી કરવી પડે પહેલી વાત કરીએ તો ઉનાળામાં જો સમય મળે તો આપણે ઊંડી ખેડ કરી અને આની ગાંઠો ખોલી કરવી પડે બરાબર અને એને ખેતરમાંથી વીણી લેવી પડે બીજી પદ્ધતિ છે કે વારંવાર ખેડ કરી લેવાની એટલે કે જેવો છૈયાનો છોડ બહાર આવે બે ત્રણ પાન થાય એટલે એનો આપણે નાશ કરી લઈએ એ આપણે કોઈ સાતી ચલાવીને કરીએ કે હાથ નિંદામણથી કરીએ જે કાંઈ અનુકૂળ હોય એ પછીનું મહત્ત્વનું એક પગલું છે આવરણ બરાબર આપણે સેન્દ્રીય આવરણ કરીએ તો બહુ સારું કારણ કે આ જે ચીઢાનો છોડ છે એ પ્રકાશ સામે બહુ સંવેદનશીલ છે કે પ્રકાશ ના મળે તો એની વૃદ્ધિ જ ના થાય બરાબર એનો ખોરાક મળે જ નહીં એનું રસોડું બંધ થઈ જાય એટલે આવા આવરણ કરીએ એવા છાંયાવાળા આપણે પાક વાવીએ ધારો કે દિવેલા છે કે તુવેર છે કે ઝડપથી ફેલાતા હોય એવા પાકો કે જેથી આને પ્રકાશ જ ના મળે પછીની વાત આવી દવાની તો દવામાં આપણે ગ્લાઇફોસીટનો ઉપયોગ ખેડૂતો કરે છે પણ એક ભૂલ શું થાય છે કે આપણે ફક્ત ગ્લાયફોસેટ દવા વાપરીએ છીએ બરાબર ખરેખર ચીઢોના મેં તમને આગળ કીધું એમ પાન લીસા છે પા દવા પાન ઉપર ટકતી નથી એટલે શોષાતી નથી એટલે એનું નિયંત્રણ નથી થતું તો આમાં કરવું એવું પડે કે ગ્લાયફોસેટ સાથે એક પંપમાં સોથી દોઢસો ગ્રામ એમોનિયમ સલ્ફેટ આપણે એમોનિયા નામે ખેડૂતો ઓળખે છે જો ના આ ખાતર મળતું હોય તો યુરિયા પણ નાખી શકાય પણ એમોનિયમ સલ્ફેટના રિઝલ્ટ સારા મળે તો એકસો એંસી એમ એલ એક પંપમાં પંદર લિટરના પંપની વાત કરું છું એકસો એંસી એમ એલ ગ્લાઇફોસેટ અને સોથી દોઢસો ગ્રામ એમોનિયમ સલ્ફેટ કે યુરિયા છાંટવાનું ક્યારે તો કે છોડમાં ત્રણથી ચાર પાન હોય એકદમ જુસાદાર એની વૃદ્ધિ ચાલુ હોય જમીનમાં ભેજ હોય ત્યારે આ દવા છાંટવાની છે બરાબર હવે છતાંય ઘણીવાર આનું નિયંત્રણ ના મળે તો આપણે શું કરવાનું વીસ પચીસ દિવસ આની રાહ જોવાની પછી જો કોઈ છોડ છટકી ગયા હોય કોઈ નવા છોડ ઉગ્યા હોય તો બીજો સ્પ્રે કરી દેવાનો પાછું વીસ પચીસ દિવસ રાહ જોવાની અને આ સમય દરમિયાન આપણા ઢોર અંદર ના જવા જોઈએ આપણે કોઈ ખેતી કાર્યો પણ કરવાના નથી ટૂંકમાં એને આપણે કોઈ અડચણ કરવાનું નથી પચીસ દિવસ એક સ્પ્રે છાંટ્યા પછી પચીસ દિવસની રાહ જોવાની છે એટલે મોટા ભાગનું લગભગ તમને કહું ને કે નેવું ટકા નિયંત્રણ થઈ જશે દસક ટકા પાછો ઉગાવો થાય તો પાછો એક સ્પ્રે મારી દઈએ જો સમય હોય તો બરાબર બાકી જો આપણી પાસે પછી સમય નથી તો એક સ્પ્રેથી ચલાવી લેવાનું તો પછીની સિઝનમાં પાછા આપણે પગલાં લેવા પડે આમ સતત આવા પગલાં લઈએ તો આનું નિયંત્રણ થાય હમણાં હમણાં એક નવી દવા આવી છે બરાબર હેલો સલ્ફ્યુરોન જે સ્પેશિયલ ચીઢો માટે છે પણ આ દવાની તકલીફ એ છે કે શેરડી અને મકાઈ સિવાય બીજા પાકમાં આપણે આને છાંટી શકીએ નહીં કાં ખેતર પડતર રાખવું પડે અને કાં શેરડી કે જો મકાઈ વાવી હોય તો આ દવા આપણે છાંટી શકીએ આ દવાનું પંપ માટેનું પેકેટ એક નાની નાની પડીકી મળે છે એટલે તમારે કોઈ બીજી ગણતરી કરવાની જરૂર નથી એમાં જે બીજું મિક્સિંગ કરવાનું છે એ પડીકી સાથે જ આવી જાય છે એટલે બીજી ચિંતાની જરૂર નથી એક પડીકી એક પંપમાં નાખી અને મેં આગળ કીધું એમ જમીનમાં ભેજ હોવો જોઈએ ત્રણ ચાર પાનની ચીઢોની અવસ્થા હોવી જોઈએ છાંટી દો પણ આમાં આ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે છંટકાવ કરો એ પછી ત્રણ મહિના સુધી તમે બીજો પાક લઈ શકશો નહીં ત્રણ મહિના રાહ જોવી પડશે કારણ કે જમીનમાં આના અવશેષો રહ્યા છે એટલે તમે પછીનો કોઈ પાક વાવો તો એને અસર કરશે એટલે ત્રણ મહિનાનો જો સમય મળે તો જ આ દવા આપણે વાપરી શકીએ તો આ રીતે જો આપણે સંકલિત ઉપાયો કરીએ અને દર વર્ષે દર સિઝનમાં જેવો જેવો આપણને સમય મળે આવું કરીએ તો ક્રમશ ચીઢાનું નિયંત્રણ આપણે કરી શકશું બરાબર છે સાહેબ સાહેબ આ ચીઢો તમે જે અત્યારે ખેડૂત મિત્રોને વાત કરી એ પરથી મને લાગે છે કે ચીઢો છે ને ખરેખર ખેડૂતો માટે આમ હેરાન કરી મૂકે એવી આ નીંદણ છે પણ આપણું જે વિસ્તાર છે એ વિસ્તારમાં ચીઢા સિવાયની આવી કોઈ નીંદણ છે તો એની વાતો પણ અમારા ખેડૂત મિત્રોને કહેશો હા ચીઢો તો એક માથાનો દુખાવો છે દરેક પાકમાં થાય દરેક સિઝનમાં થાય દરેક જમીનમાં થાય પણ એવું જ બીજું નિંદણ હમણાં હમણાં હઠીલું થઈ ગયું છે એવું નોળી અથવા તો નારી નોરી આવા ઘણા શબ્દોથી આપણે ઓળખીએ છીએ બરાબર એનો વેલો થાય એના સફેદ ફૂલ થાય થોડાક આછા ગુલાબી રંગના ફૂલ થાય સૂંઘો તો સરસ મજાની સુગંધ આવે આ એની ઓળખ છે આપ જાણો જ છો ઘણા વિસ્તારમાં એ સાકડા પાન એના હોય ઘણા વિસ્તારમાં એના પોળા પાન પણ છે બરાબર તો એ નોળી નથી એ નોળી છે નાળી અને સરનાળી નોરી અથવા સરનોરી આવા જુદા જુદા નામ છે પણ આનું કુટુંબ જેને કહેવાય ઈ એક જ છે બરાબર એ કુટુંબના સભ્યો છે હા પ્રશ્ન સરખો જ છે જેટલો પ્રશ્ન નોળીનો છે એટલો જ સરનોળીનો છે બરાબર છે પણ અઘરું એટલું છે અઘરું એટલા માટે કે ત્રણ મીટર એટલે કે દસ ફૂટ સુધી એના મૂળ હોય ઓ એની ગાંઠો હોય તો ચીઢો જેવું જ માથાનો દુખાવો છે હવે આનો આ મેં તમને ઓળખાણ આપી તો લગભગ આપણે શું શું થયું હમણાં છેલ્લા વર્ષોથી આપણે કપાસનો વિસ્તાર લીધો બરાબર તુવેરનો વિસ્તાર લીધો દિવેલાનો વિસ્તાર વિધો હવે થયું શું કે બે સિઝન રોકાય હા એટલે આનો એક છોડ થઈ જાય ને એટલે એને ખબર છે કે બે બે ઋતુ સુધી તો આપણને કોઈ બોલાવવાનું નથી બે સિઝન પછી એની કાપણી થાય અને નવી ખેડ થાય ને નવો પાક હોય ત્યાં સુધી તો આને કોઈ વતાવવાનું નથી એટલે આ નિંદણ પેધી ગયું છે હા હા હઠીલો થઈ ગયો છે સાચી વાત છે અને સાહેબ આપણે હમણાં થોડી વાર પહેલાં જ વાત કરી કે રેલવેના પાટાની આજુબાજુ છે ને એક પ્રકારનું નિંદણ થતું હોય છે ગાજર ઘાસ એવું કંઈક તમે મને કહ્યું તો એ જે છે નિંદણ એના વિશેની પણ માહિતી આપો ગાજર ઘાસ એનો દેખાવ ગાજર આપણે જે છે ને એના જેવો જ એનો છોડ થાય છે બરાબર એટલે ગાજર ઘાસને લગતું છે એનું કુળ અથવા તો જેનો કુટુંબ હા એ એક છે બરાબર એટલે એને ગાજર ઘાસ એનું સાચું નામ છે અને આમ તો એ બહાર આવેલું આયાતી નિંદણ છે આમ આપણા મહારાષ્ટ્રમાં ઘાઉંનો આપણે જયારે આયાત કરી નબળા વર્ષમાં સત્યાસી માં બરાબર ત્યારથી એ આ બેસી ગયો છે અને એનો હવે ફેલાવો તો હિમાચલ પ્રદેશ ને આખા ભારતમાં થઈ ગયો છે હવે તો જેમ તમે વાત કરી ને એમ કે રેલવે ટ્રેક ને પાટા હોય ને પડતર જગ્યાઓ હોય ને રમતગમતના મેદાનો હોય બરાબર જંગલનો એરિયા હોય રોડ સાઈડ હોય આવામાં થતું સોસાયટીના કોમન પ્લોટમાં થાય આવા બધામાં થતું પણ હવે એ આપણા પાકમાં પણ આવવા માંડ્યું છે અને આ એટલું ખતરનાક નિંદામણ છે કે બાળકો અડે તો એના ચામડીના રોગ થાય ઢોર ચરતા ચરતા એને અડે તો ઢોરને પણ રોગ થાય આપણા ખેડૂતો એને જો હાથથી ઉપાડે કે આપણા મજૂરો તો એને ચામડીના રોગ ઉપરાંત માનસિક એવા રોગ થાય એલર્જીકા રોગ કે મહારાષ્ટ્રમાં તો આના ઉપાય નથી આ જે ચામડીના રોગ થાય ને એલર્જીના રોગ થાય ને તો માણસો આપઘાત કરે ઓહો ત્યાં સુધી એમાં એક છે ચેતનભાઈ બરાબર પાર્થેનીન પાર્થેનિનના પાછા ઘણા પ્રકારના પેટા પ્રકારો પણ છે લગભગ દસક પ્રકારના આવા કેમિકલ એમાંથી જરે છે એના મૂળમાંથી જરે એના પાનમાંથી જરે એના થડમાંથી જરે અને પરાગ રજ તો એટલી ખતરનાક છે કે જો આપણા શ્વાસમાં આવી જાય ને તો માનસિક રોગ થઈ જાય ઓહો તો આ એક ખતરનાક નિંદામણ હમણાં હમણાં આવી ગયું છે તો આપણે સાથે સાથે હવે એના નિયંત્રણની વાત કરી લઈએ હા તો આમ નિયંત્રણ અઘરું અઘરું નથી આ વર્ષાયું છે હો એક વર્ષમાં એનું જીવનચક્ર પૂરું થઈ જાય બરાબર ચોમાસામાંથી શરૂઆત થાય શિયાળામાં પણ એની વૃદ્ધિ ચાલુ રહીએ ઉનાળામાં થોડુંક સુસુપ્ત થઈ જાય પણ એનું ચક્ર પૂરું થઈ જાય મોટા ભાગનું એનું પ્રસર્જન છે એ બીજથી થાય હું તમને વાત કરું કે એક છોડ જો એમનો રહ્યો હોય ને બરાબર તો એમાં પાંચથી દસ હજાર બીજ ઉત્પન્ન થાય એક છોડમાંથી ઓહો અને આ એવું ખતરનાક છે કે આજુબાજુમાં બીજા નિંદામણ કે બીજા છોડ વનસ્પતિને થવા જ ન દે પોતાનો જ ફેલાવો થાય હા બરાબર છે તો આના સંકલિત ઉપાયો કરવા પડે એક વસ્તુ તો એ છે કે જ્યાં પડતર જગ્યાઓ છે રોડ સાઈડ છે એમાં તમે કાં આવળના બી નાખી દો કાં ગલગોટાના બી નાખી દો કાં કુવાડિયાના બી નાખી દો તો ઓટોમેટિક એનો ઉપાય આ નિંદણ એનો નાશ થઈ જાય ઘણા એરિયામાં તો અત્યારે કુદરતી રીતે જ્યાં આ જે ગાજર ઘાસ હતું ત્યાં કુવાડિયો જોવા મળવા માંડ્યો કુદરતી રીતે આખું એની ફેરબદલી થઈ ગઈ તો એક આવા જ નાખી દે ધારો કે આપણે સોસાયટી એરિયા છે તો આપણે ગલગોટાના બી નાખી દઈએ તો ફૂલય થશે વાતાવરણ એ ખુશનુમાં થઈ જશે અને ગાજર ઘાસ નીકળી જશે બાળકોને ચિંતા નહીં કર બાળકો કોમન પ્લોટમાં જ રમવા જવાના એવી રીતે આપણા બીજા રેલવે ટ્રેક છે કે આપણા જંગલના એરિયા છે તો આપણે કુવાડીઓ નાખી શકીએ આ આવળના બી નાખી શકીએ જેના આયુર્વેદિક ઉપયોગો સારા છે તો આવું એક કરી શકીએ બીજું કે જ્યારે એ ઉગે અથવા તો ઉગ્યા પહેલા ધારો કે આપણા પાક છે તો જે કાંઈ આપણે નીંદણ નાશક દવાઓ વાપરીએ તો ગાજર ઘાસ ઉગશે નહીં બરાબર ઉગી હા તો ઉગી ગયા પછી જેવી દવા કે તમને હમણાં વાત કરી ચીઢો માટે ગ્લાયફોસેટ તો એના પણ સારા રિઝલ્ટ છે તાત્કાલિક ધારો કે આપણું ગ્રાઉન્ડ છે કે કોઈ પાર્ટી પ્લોટ છે આમાં ઉગી ગયા પેરાકોટ છાટી દો ત્રણ કલાકમાં નિયંત્રણ બરાબર ફટાફટ સાફ થઈ જાય તો આ એના નિયંત્રણના

ઘણા મહેમાન ન આવી જાય ડાયરેક્ટ પંદર દી રહી જાય એટલે આમંત્રણ વિના હા એવા એવા બધા પછી જાતા જ ન હોય જાતા જ ન હોય એવા આવા અમુક પરજીવી નિંદણો છે તો એમાં ધારો કે જુવાર બાજરો મકાઈ શેરડી આ બધામાં આગીઓ થાય કે એના મૂળમાંથી એ ફૂટે ડાયરેક્ટ મૂળ સાથે કનેક્શન બાંધી લે બરાબર અને જેવું છોડ પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે એ સીધો ડાયરેક્ટ ખોરાક ઉપાડી લે એને પોતાને કઈ કરવાનું નહીં એવું જ બીજું રજકો અને આપણા જે પાકો છે ઘાસચારાના એમાં અમર વેલ થાય બરાબર ઉપર આપણને ખબર હોય તો સોનેરી કલર ની પીળાશ પડતી સોનેરી કલરની વેલ થાય એને પાન ના હોય ખાલી વેલ જ ચાલી જાય પાન હોય નાના નાના ઈ ડાયરેક્ટ એમાંથી ખોરાક ઉપાડે એવું ત્રીજું તમાકુ છે કે આપણી રીંગણી છે મરચી છે આ બધામાં વાકુંબ નામનો થાય એ પણ મૂળ પરજીવી છે મૂળમાંથી ભારે ખોરાક ઉપાડે એવું આંબો આંબો કે આપણા ચાના બગીચા છે એવા જે આપણા ફળ પાકો છે એમાં એક વીંછીયો નામનું પરજીવી થાય બરાબર આ પણ માથાના દુખાવા છે આવી રીતે તમને જળાશયની વાત કરું તો આપણે ધારો કે ઘણા આપણે જળ સંગ્રહના કામો કરીએ છીએ ખેત તલાવડી કરીએ છીએ ચેકડેમ બાંધીએ છીએ અનુશ્રવણ તળાવો બાંધીએ છીએ કે કોઈ જળ સંગ્રહના આપણે કોઈ સ્ટ્રક્ચર ઊભા કરીએ છીએ તો આમાં એક ઘા બાજરીઓ હા આમ બાજરા જેવું જ હોય એનું ડુંડું બાજરા જેવું લાગે પણ એટલું કઠણ હોય કે કોઈને મારીએ ને તો આમ ભરોડ ઊભી થાય એટલું કઠણ હોય આપણે જોતા હશો જે કેનાલ એરિયા હોય ને એની આજુબાજુમાં આવું બાજરા જેવા ઉગેલા હોય ને લાંબા ડુંડા હોય એ ઘા બાજરીએ છે એવી જ રીતે તળાવો છે અથવા તો જ્યાં પાણી ભરાઈ રહ્યા છે કાદવ પડ્યો રહ્યા છે ઘણા સમય પૂરતો એવામાં આપણે એને શું કહેવાય જલકુંભી એને અંગ્રેજીમાં ઈછોરની આ કહેવાય એ જલકુંભીનો બહુ પ્રશ્ન છે તો આખો વિસ્તાર કરી લઈએ પોતે લઈ લઈએ જળસૃષ્ટિનો નાશ કરી નાખે બરાબર જળસૃષ્ટિ ના હોય ને તો આપણું પાણી શુદ્ધ ના રહે શુદ્ધ પીવા પીવાલાયક ના રહીએ આપણે મોટા ભાગના તળાવો નાતે એમાંથી પીવાનો ઉપયોગ કરતા હોઈએ બરાબર તો આવા પણ નીંદણો ઘણા બધા ફેલાઈ ગયા છે જેને આપણે હઠીલા કહી શકીએ અને આ જે હઠીલા નીંદણો છે સાહેબ જે એ બધા નીંદણો જમીનમાંથી જે પાણીનું શોષણ કરી લે એટલે પાક બરાબર ન ઉગે એવું કહી શકાય કે શું હા આમ તો મોટા ભાગના નીંદણો પછી આપણા સામાન્ય નીંદણો હોય કે આવા હઠીલા નીંદણો હોય એ ઘણી રીતે નુકસાન કરે એક તો એ જમીનમાંથી પોષક પોષક તત્વો ઉપાડે જે છોડને આપણે આપણા પાક માટે જોતા હોય એટલે ફળદ્રુપતા ઓછી કરી નાખે બીજું ધારો કે સૂકી ખેતીના વિસ્તાર છે તો ત્યાં ભેજને એક કટોકટીનું પરિબળ કહેવાય તો ભેજ ઉપાડી લઈએ તો આપણો પાક સુકાઈ જાય બીજું ઉત્પાદન આ રીતે ઓછું કરે ઉત્પાદનની ગુણવત્તા પણ બગાડે ધારો કે આ નોળી મેં તમને વાત કરી તો ધારો કે ઘઉંમાં કે કપાસમાં આમ ઉપર ચડી જાય તો કપાસ વીણવો હોય ત્યારે તકલીફ પડે બરાબર કે ઘઉંનું આપણે કાપણી કરવી હોય ત્યારે તકલીફ પડે અથવા એ એમાં ભળી જાય તો આપણી ગુણવત્તા પણ ભેગી બગાડે પાછું એને સાફ કરવાની મજૂરી વધારે ચડાવી પડે આપણા જે ખેતવજારો આપણે ચલાવીએ એમાં આપણા નીંદણો આવા હોય તો એમાં વાર લાગે એટલે ખર્ચો વધારે થાય અથવા ઘસારોય પણ વધારે થાય તો આ રીતે ખર્ચે વધારે ઉત્પાદન ઘટાડે અને ઉત્પાદનની ગુણવત્તા પણ ઘટાડે બરાબર સાહેબ આજે જે આપણે અઠીલા નીંદણો વિશેની ખૂબ સરસ માહિતી આપી ચીઢો નોળી પછી વાકુંબો હવે આ જે માહિતી છે આજે જે આપી છે એ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગ કરી રહેશે માહિતી પ્રદ રહેશે એટલે આજે ખેડૂત મિત્રો જે આપણે આર કે માથુકિયા સાહેબે જે માહિતી આપી છે ખૂબ સારી એ માહિતી અમારા ખેડૂત મિત્રો માટે સાહેબ ખૂબ જ ઉપયોગ કરી રહેશે હવે ફરી વખત આવા જ એક નવા વિષય સાથે અમે આપની સામે ઉપસ્થિત રહીશું સાહેબ આજે જે આપણો પોતાનો કિંમતી સમય ફાળવી અને અમારા સ્ટુડિયોની અંદર ઉપસ્થિત રહ્યા છો એ બદલ હું ચેતન ટાંક આપનો ખૂબ આભારી છું અને ફરી વખત મળીએ નવા વિષય સાથે આ જ કૃષિ દર્શન કાર્યક્રમમાં તો ચાલો મળીએ આભાર રામ રામ ખેડૂત મિત્રો